નમસ્તે આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું પ્રકરણ પાર્ટ ત્રણ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી આપણા બંધારણની અંદર અનુસૂચિત જાતિ કેને કહેવાય અનુસૂચિત જનજાતિ કેને કહેવાય એની ચોક્કસ વ્યાખ્યા કરવામાં આવી નથી સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા એનો વિશેષ ઉલ્લેખ કરાય છે જે તે રાજ્યપાલ કે મારા રાજ્યની અંદર અનુસૂચિત જાતિ છે અને જનજાતિમાં આવે છે એવું રાષ્ટ્રપતિને દે અને રાષ્ટ્રપતિ જાહેર કરે છે જ્ઞાતિવાદને કારણે કેટલીક જ્ઞાતિનું શોષણ અટકાવવા તેમની સામેના અન્યાયને દૂર કરવા સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે કે જ્ઞાતિવાદને કારણે કેટલીક જ્ઞાતિનું શોષણ અટકાવવા એમની સામેના અન્યાય દૂર કરવા સમાનતા લ્યાવા ભાઈચાર ભાતૃભાવ એટલે ભાઈચારાની ભાવના કેળવવા એની સંકુચિતતા દૂર કરવા સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય એ લોકોનો એ હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈ કરી છે બંધારણની કલમ ત્રણસો એકતાલીસમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાજ જ્ઞાતિને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે આપણે અન્ડરલાઈન કરશું કે બંધારણની કલમ ત્રણસો એકતાલીસમાં કેનો સમાવેશ થાય છે તો અનુસૂચિત જાતિનો જ્યારે બંધારણની કલમ ત્રણસો પ્રમાણે અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે ત્રણસો એકતાલીસ જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિ એમાં ઉલ્લેખ થાય છે જ્યારે બંધારણની કલમ ત્રણસો બેતાલીસ પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે અનુસૂચિત જાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે અનુસૂચિત જાતિમાં એવા લોકોનો સમાવેશ થાય છે બરાબર કે જે જંગલ કે પહાડી વિસ્તાર મારીએ છીએ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે સાથે સાથે વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિની અંદર તેઓ નિવાસ કરે છે અને બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે અનુસૂચિત જનજાતિમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત સાથે સાથે એ સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે બરાબર એ બધાનો અનુસૂચિત અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થાય બંધારણીય તો આપણા બંધારણમાં જાતિઓ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈ કરવામાં આવી છે જે નીચે મુજબ છે આપણા બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિની કેટલીક ખાસ જોગવાઈઓ કરી છે સામાન્ય જોગવાઈઓ તો એમાં પહેલું બંધારણીય આર્ટિકલ પંદર પ્રમાણે જો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બંધારણીય જોગવાઈઓ તો એમાં પેલું અ કીધું સામાન્ય જોગવાઈ તો સામાન્ય જોગવાઈમાં બંધારણીય આર્ટિકલ પંદર પ્રમાણે તો કેવળ ધર્મ જાતિ જ્ઞાતિ જન્મસ્થાન કે તેમાંથી કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે કે આર્ટિકલ પંદર પ્રમાણે ધર્મ જાતિ જ્ઞાતિ જન્મસ્થાનનો કોઈ ભેદભાવ નહીં રાખે એના માટે પ્રતિબંધ મૂક્યો છે આવો ભેદભાવ નહીં રખાય એના માટે પ્રતિબંધ મૂક્યો છે વધુમાં આ કલમ દ્વારા એટલે બંધારણની આર્ટિકલ પંદર પ્રમાણે આ કલમ દ્વારા એવું એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ ક દુકાન જાહેર રેસ્ટોરા હોટેલો જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે કે બંધારણની આર્ટિકલ પંદર પ્રમાણે દુકાન જાહેર એટલે રેસ્ટોરન્ટ હોટેલો જાહેર મનોરંજન સ્થળો એની પર કોઈ પણ પ્રતિબંધ લગાડી શકાય નહીં કુવા સર્વાંગી અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકતા જવાબદારી નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં એટલે મિત્રો સામાન્ય જોગવાઈની અંદર બંધારણીય આર્ટિકલ પંદર પ્રમાણે એવો ઉલ્લેખ છે કે દુકાન જાહેર રેસ્ટોરન્ટ હોટેલો જાહેર મનોરંજનના સ્થળોમાં અનુસૂચિત જાતિને જનજાતિના લોકોને અટકાવી નહીં શકાય એની સાથે ખ કુવા તળાવ સ્નાન માટેના ઘાટ રસ્તા પછી રાજ્ય તરફથી કોઈ નિભાવતી સંસ્થા હોય બરાબર કોઈ જાહેર જગ્યા હોય માનો કે રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન એવી જાહેર સ્થળો હોય બરાબર એમાં કોઈ પણ પ્રકારનો નિયંત્રણ લાગી શકાશે નહીં તમે અનુસૂચિત જાતિમાં આવો એટલે તમે આમાં બેસવા બસમાં રેલવેમાં તમે અનુસૂચિત જનજાતિમાં હો એટલે નહીં બેસવા દે આવો કોઈ નિયંત્રણ લાગી શકાય નહીં હવે બીજું આર્ટિકલ ઓગણત્રીસ પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા છે તો તેને એમને અધિકાર રહેશે આર્ટિકલ ઓગણત્રીસ પ્રમાણે એમાં ક કીધું કે ભારતના પ્રદેશમાં અથવા કોઈ પણ ભાગમાં વસતા નાગરિક એની વિશિષ્ટ ભાષા એની લિપિ કે પોતાની કહી શકાય એવી સંસ્કૃતિ ધરાવતા હશે તો એને સાચવાનો અધિકાર છે ખ કેવળ ધર્મ જ્ઞાતિ ભાષા કે તેમના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની સંસ્થા પણ પણ કોઈ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ અટકાવી શકાશે નહીં કે તું આ ધર્મ આ જ્ઞાતિ આ ભાષા કે આ છો એવા કોઈ પણ ને આધારે રાજ્ય તરફથી નિભાવાતી એટલે સરકાર એનો નિભાવો ખર્ચ આપતી હોય અથવા નાણાકીય સહાયથી ચાલતી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાશે નહીં બરાબર તો તો આ સામાન્ય છે હવે ખાસ કીધી કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ છેતાલીસ અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેળવણી વિષયક અને આર્થિક લાભ જણાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની કલમ છેતાલીસ અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેળવણી વિષયક અને આર્થિક લાભ જળવાય એ માટે રાજ્ય ખાસ કાળજી રાખશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે કે સામાજિક અન્યાય ના થાય કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય એ ખાસ ધ્યાન રાખશે અને એનું રક્ષણ કરશે આર્ટિકલ સોળ ચાર પ્રમાણે રાજ્યસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાતું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ રાજ્યને અધિકાર રહેશે કે સોડ આર્ટિકલ સોડ ચારમાં એવું લાગે સોળ ચાર પ્રમાણે રાજ્યને એવું લાગે કે અમુક જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ જળવાતું નથી તો એના માટે અનામત બેઠકો રાખશે આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે કે આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અને ત્રણસો ચોત્રીસ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભામાં કે આપણી ગુજરાત વિધાનસભા છે મિત્રો તો રાજ્યની વિધાનસભામાં અને કેન્દ્રમાં લોકસભામાં લોકસભા નીચલું ગૃહ છે આપણે નવમોમાં વિગતે ભણી ગયા ઉપલું ગૃહ રાજ્યસભા નીચલું ગૃહ લોકસભા તો વિધાનસભામાં અને લોકસભામાં અમુક બેઠકો અનામત રાખી છે કેટલીક બેઠકોનો અમત રાખવામાં આવી છે કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી ઉપલા ગૃહની અંદર આવી કોઈ બેઠક અનામત નથી ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે કે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે આવી બેઠકોનો અમત રાખી છે આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષી યોજના હેઠળ છાત્રાલયની રચના શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગ શરૂ કરવામાં આવ્યા છે કે સાથે સાથે જુદી જુદી પંચવર્ષી યોજના મિત્રો આપણે આઝાદ થયા ત્યાંથી આયોજન અમલમાં આવ્યું ને આયોજનની અંદર પંચવર્ષી યોજના અમલમાં આવી જેને હવે નીતિ આયોગ કહેવામાં આવે છે જે આપણે ઘણીવાર અગાઉ ચર્ચા કરેલી છે બરાબર તો એ પંચવર્ષીય યોજનાઓમાં છાત્રાલયની રચના થઈ છે શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગ શરૂ કરવામાં આવ્યા છે શૈક્ષણિક વિકાસ અર્થે આશ્રમ શાળા શરૂ કરવામાં આવી છે કે સાથે સાથે શૈક્ષણિક વિકાસ થાય એટલે આશ્રમ શાળાઓ આપણે આજુબાજુમાં એ આશ્રમ શાળાઓ છે મિત્રો કે ત્યાં રહેવા જમવાની ફ્રી વ્યવસ્થા હોય બરાબર વિદ્યાર્થીઓને ખાસ કરીને રહેવા જમવાની એટલે હોસ્ટેલ હોય જે ફ્રી હોય તો આશ્રમ શાળા શરૂ કરવામાં આવી છે સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવાર માટે ઉંમર લાયકાતના લઘુતમ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે કે સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવાર માટે ઉંમર કે માનો કે કોઈ સરકારી નોકરી હોય તો એમાં ત્રીસ વર્ષની ઉંમર હોય તો આ લોકોને પાંચ વર્ષ છૂટ એટલે અરજી કરવી હોય તો આ લોકો અનુસૂચિત જાતિને જનજાતિ હોય એને પાંત્રીસ વર્ષ દાખલા તરીકે કહું છું બરાબર એને પાંચ વર્ષની દાખલા તરીકે છૂટ આપી હોય તો એ પાંત્રીસ વર્ષના હોય ત્યાં સુધી અરજી કરી શકે જે આજ્ઞાતિમાં નથી આવતા એ ત્રીસ વર્ષના હોય તો તાવથી અરજી કરી શકે તો ઉંમર પછી ફી કે ફોર્મ ભરવાની બસો પચાસ રૂપિયા ફી છે પણ અનુસૂચિત જાતિને જનજાતિમાં આવતા હોય એને ફી નથી ભરવાની તો ફી લાયકાતના લઘુત્તમ ધોરણોમાં કે બાર પાસ છે પણ ઓછામાં ઓછા પચાસ ટકા સાથે તો અનુસૂચિત જાતિને જનજાતિમાં આવતા હોય એને પાંચ ટકાની છૂટ એટલે એ પિસ્તાલીસ ટકા હોય એ ફોમ ભરી છે આ બધું એ મિત્રો તમને એક ઉદાહરણ તરીકે કહું છું બરાબર દાખલા તરીકે તો ઉમર ફી લાયકાતના લઘુત્તમ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા બાબા સાહેબ રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ ઉદ્ધાર પરિવર્તન ક્ષમતા ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા ડોક્ટર બાબા સાહેબ રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે કે જે નબળા વર્ગોના વિકાસ માટે કામ કરતા હોય એના સમજ એના ઉદ્ધાર એની પરિવર્તન એની ક્ષમતા ન્યાય અને માનવ ગરિમા વિકસે એટલા માટે કામ કરે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારી નિમણૂક કરવામાં આવે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિનો વિકાસ થાય એટલા માટે હરેક રાજ્યમાં રાજ્ય સરકાર એક અલગ વિભાગ કરે અને કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારી હોય છે ને કેન્દ્ર સરકારને મિત્રો છે ને સલાહ સૂચન આપતા હોય ખાસ કરીને સલાહ સૂચન એવી યોજનાઓ દેતા હોય કે આ આવી યોજનાઓ અનુસૂચિત જાતિ જનજાતિના વિકાસ માટે કરી શકાય એવી યોજનાઓ દેતા હોય અને એ એ જેટલી યોગ્ય લાગે એ બધી કેન્દ્ર સરકાર અમલ કરતી હોય તો વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે કે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય આયોગની રચના કરી છે તેમજ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિના સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે કે રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિના સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજના શરૂ કરવા ની એમાં કહેવામાં આવ્યું છે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ કે બંધારણની કલમ સત્તર પ્રમાણે સત્તર ને અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે આપણે અન્ડરલાઈન કરશી બંધારણની કઈ કલમ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરી છે તો બંધારણની કલમ સત્તર પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે કે અસ્પૃશ્યતા નું કોઈ પણ આચરણ કરવામાં અમાન્ય છે કે તું છેટો તારાથી એવું એવું કોઈને કહી ના મિત્રો અસ્પૃશ્યતાથી કોઈ પણ સજાપાત્ર ગુનો બને છે અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકતાનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે બરાબર અને હરેક લોકોમાં મિત્રો એક સારા માણસ છે એવું જોવાનું હોય કે આ આ છે કે આ ધર્મનો છે એવું ના જોવાનું હોય હરેકમાં એક સારો માણસ છે એ જોવાનું એટલે અસ્પૃશ્યતા નાબૂદી એ સરકાર તો કરે જ છે પણ સાથે સાથે એક શિક્ષક એક વિદ્યાર્થી એક જવાબદાર નાગરિકો આ બધાએ કરવાનું છે મિત્રો બરાબર એટલે અસ્પૃશ્યતા હોય જ ના જોઈએ આર્ટિકલ પચીસ પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલ હોય તેવો કોઈ પણ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે કે આર્ટિકલ પચીસ પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુના તમામ વર્ગ માટે બરાબર સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કે બધાયને સાર્વત્રિક પ્રવેશ કે મંદિર હોય તો આવવાનું છે એમાં આ જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં આવું એટલે તમને નહીં આવવા દે એવું નહીં ચાલે અનુસૂચિત જનજાતિમાં આવું આવવા દે એવું નહીં ચાલે એમાં ખાસ કરીને અહીં અનુસૂચિત જાતિની વાત છે એટલે તમામ માટે ખુલ્લા રાખવાનું છે આમાં હિન્દુના ઉલ્લેખમાં શીખ જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં શીખ બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાનો પણ ઉલ્લેખ કરી શકાય છે કે આમ આમાં હિન્દુના ઉલ્લેખમાં કે તમામ વર્ગો માટે ખુલ્લો રહેશે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ તમામ વર્ગ ખુલ્લો રહેશે એટલે હિન્દુના ઉલ્લેખ જ્યાં હિન્દુ ત્યાં શીખ જૈન અને બૌદ્ધ મિત્રો કારણ કે અનુસૂચિત જાતિ છે ને બરાબર એ હિન્દુ શીખ જૈન અને બૌદ્ધ એમાં જ વિશેષ છે એ એમાં જ પાડવામાં આવે છે એટલા માટે હું ઉલ્લેખ કર્યો છું અને હિન્દુ ધાર્મિક સંસ્થાના ઉલ્લેખમાં શીખ બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાનો પણ ઉલ્લેખ કરી શકાય છે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ કે આર્ટિકલ ઓગણીસ પાંચથી થી રાજ્યોના રાજ્યપાલને અનુસૂચિત જનજાતિના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક પર નિયંત્રણ મૂકવાની સત્તા આપી છે કે ઓગણીસ પાંચની ની અંદર રાજ્યપાલને અમુક પ્રકારની સત્તા આપી છે મિત્રો આમ તો આપણા બંધારણમાં કેવો ઉલ્લેખ છે કે ભારત ના નાગરિક તરીકે તમે ગમે ત્યાં આવજા કરી શકો ગમે ત્યાં ફરીફરી શકો ગમે ત્યાં ધંધો કરી શકો પણ રાજ્યપાલને એવી છૂટ આપી છે કે એની ઉપર તમે પ્રતિબંધ મૂકી શકો હવે એમાંય ચોક્કસ કારણ છે મિત્રો કારણ એ છે કે તેનાથી જો એટલે સમજી જઈએ તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી નાણાધીરદાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિના થતા શોષણ અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે કે માનો કે રાજ્યપાલને એવું થાય કે આ આદિવાસી અનુસૂચિત જનજાતિના લોકો છે આદિવાસી લોકો છે તો એ લોકોની જમીન છે એ પૈસાદાર લોકો સસ્તા ભાવે લઈએ છે તો ન્યા છે ને એ પ્રતિબંધ મૂકી દે કે અહીંયા આ વિસ્તારમાં રહેતા લોકો જે અનુસૂચિત જનજાતિમાં આવે છે ને એ જ જમીન લઈ શકશે બીજા કોઈ નહીં લઈ શકે કે જેનાથી એવું થાય કે આ આ ગરીબ લોકો છે એની જમીન છીનવાઈ ના દે જો સામાન્ય નિયમ કેવો છે કે ભારતના નાગરિક તરીકે કોઈ પણ જમીન લઈ શકે પણ રાજ્યપાલ છૂટ આપી છે કે તમે આમાં પ્રતિબંધ મૂકી શકો છો બરાબર નિષ્કર્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે સરકારે ઘણા બધા યોજનાઓ બહાર પાડી છે બરાબર જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે જેમના જેમાંના ઘણા લોકોને સામાજિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક પણ મળી છે સાથે સાથે ઘણા લોકોને સામાજિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક પણ મળી છે આને કારણે તો નિષ્કર્ષ એવો આવ્યો મિત્રો કે સામાન્ય અને ખાસ જોગવાઈ કરીને અનુસૂચિત જાતિ જાતિને જનજાતિની સામાન્ય ખાસ જોગવાઈ કરીને આપણા બંધારણમાં એનાથી ઘણા લોકોને અનુસૂચિત જાતિને જનજાતિમાં આવતા હોય એવા લોકોને સામાજિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક મળી છે તમે અમારી સાથે જોડાણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર